જે બાળાઓ જે પોતાની કલા રજૂ કરી તે બાળાઓને ધન્યવાદ. જે આજે આપણે આ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમનો બીજો રાઉન્ડ છે. ધોરણ 9 ની હાઈસ્કૂલની બાળાઓ દ્વારા કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકામાં, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકામાં.
પુણ્ય બાળકો હતી તેમને પોતાનું જે ગર્ભોની કલા અહીં હતી તે આપણા સમક્ષ રજૂઆત કરી અને હવે થોડીક વારમાં આપણા નથ ખટિયા નિશાળીયા આવશે નાટક છોકરા આપણા જે અહીં જે ગામની પ્રાથમિક શાળાના છે અને આ નાટકનું નામ છે ઉચ્ચ શિક્ષણ અને ઠોઠ નિશાળીયા ઉચ્ચ શિક્ષણ અને ઠોઠ નિશાળીયા આપણી સમક્ષ બે સેકન્ડમાં હમણાં રજૂઆત થશે બહુ મજા આવશે શાંતિથી બેસો અને હમણાં સ્ટાર્ટ થશે તો આપણને વિનંતી કે આ જે શિક્ષણ છે તે આપને કોમિટ પણ છે અને આપણે હાસ્ય પણ આવશે અને આમાં થોડું સમજવાનું પણ છે કે આપણા ગામડાઓની અંદર આપણા ભારતની અંદર જવાબદારી નથી સાથે સાથે કાપરી મળે અને અને એ જો છોકરાના મા બાપ અહીંથી સ્કૂલે જો ઝઘડો કરવા જાય તો એનો છોકરો ભણીને કોઈ દિવસ આગળ આવવાનો છે નહીં તો નાટકનું નામ છે ઉચ્ચ શિક્ષણ ઠોઠ નિશાળીયા સ્ટાર્ટ કેવા સરસ ભણે છે લક્કડ લક્કડ હે ભાઈઓને વિનંતી વાર વાર કહેવાની જરૂર ન હોય તો મહેરબાની કરી નીચે બેસી જાઓ અગર જો નીચે બેસતા ના આવડતું હોય તો સામે આવીને ઉભો માખણ ચોરે મન હરે મધુરી બજાવે વેન ધન્ય ભાગ આહિર તણા શ્રી કૃષ્ણ ચરાવે દેન આવી જાઓ સાહેબ શ્રી ઉઠો
ને કેટલા વાગે હે? હા ભલે આવું રહો. હા બોલ શું કામ પડ્યું? નિશાળે ચાલવાનું છે. તારા હાથમાં શું છે? ભણીએ છીએ. બહુ સારું, ચાલ નિશાળે. ચાલો સાહેબ. ઓ સાહેબ ઉઠો. છોરા હુગા લે ને. આ ઘરનો દીકરો મને છોરો સમજી બેઠો. લે ઓ સાહેબ ઉઠો. તમે છોકરાઓ શું ભણાવો છો? તમે છોકરાઓને શું ભણાવો છો? હિન્દી વિજ્ઞાન બધું હાલે. કઈ ભણાવવાનું હોય સાહેબ? ભૂલ થઈ ગઈ, બીજી વાર આવું નહીં થાય. શિક્ષણ અધિકારી કડે ફરિયાદ કરી. ના ના સાહેબ, એવું ના કરાય. હવે આગળ નહીં કરે થશે. સરપંચ સાહેબ. હા કલેક્ટર સાહેબ. શું કામ પડ્યું? હા લ્યો અમારી સ્કૂલ ની અરજી. અરજી? હા. ચાલો અમારા ગામ નું શિક્ષણ જોઈએ. ચાલો ચાલો. છોકરાઓ આ શું ભણો છો? મને શિકારી. સાહેબ કેટલા સમય થી સુતા છે? બે ત્રણ કલાક. બે ત્રણ કલાક સાહેબ. ઓ સાહેબ. એ ગધેડા હુવાવે ને. એ ગધેડા તારો હુવા કાઢી નાખું. સાહેબ તમે અહીંયા નમસ્કાર. નમસ્કાર. આ છોકરાઓને તમે શું ભણાવો છો? તમને સાનો પગાર મળે છે? સાહેબ નકળ હિન્દી વિજ્ઞાન અંગ્રેજી બધું મિક્સ માલે. મિક્સ માલે છે? એમાં વધારે પૂરતી લકડ ચાલતી લાગે છે. હા હમણાં તો લકડ આને. પછી છોકરાઓનું એક ઇન્ટરવ્યુ લેવા માંગુ છું. એક નહીં સાહેબ, તે લઈ લો ને. એક થી એક હોશિયાર તો દેખાય છે. એ છોકરા, એ છોકરા, તારું નામ શું? નાથો. ભરત નાથો કે ગધેડો નાથો? ગધેડો નાથો. ગધેડો નાથો. પછી તારા હાથમાં શું છે? પત્તા. પત્તા? કોને શીખાડ્યો તું? બરોબર. પછી દેશના મોટામાં મોટી દેવી કયા? શ્રીદેવી. શ્રીદેવી કોને શીખાડ્યું? બેસી જા. તું તારું નામ શું? બધો. બધો થોડો નહીં, બધો. પછી દેશના મોટામાં મોટા દેવ કયા? દેવ. બેસી જા. તારું નામ શું? શાંતિલાલ. શાંતિલાલ ઓમાં બહુ કાર્યારો કરતો હતો. હા હા જિંદગીમાં આલે વારે વાતો વાતો. પછી દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાલ મને તો જો પણ ઘોડડીમાં થયો હતો. ઘોડડીમાં થયો હતો. હતો હતો હતો. હમ કઈ નહી કહો છો? હમ કઈ નહી કહો છો એમ? આ પછી કોને શીખાડ્યું? તારું નામ શું? ઉધો. નામ પ્રમાણે કોણ છે? બધું ઉધું છે અનુભવ. પછી દેશમાં મોટામાં મોટું કર કયું? ગાવસ્કર. ગાવસ્કર કોને શીખાડ્યું? શીખ્યો કોણ? ભણાવતો નથી સાહેબ. એ બેસી જા. તું આવ. તારું નામ શું? હેલો. હેલો. તારું નામ શું? હેલો. હેલો. પછી દેશમાં મોટામાં મોટું ધર્મ કયું? ધર્મેન્દ્ર.
ધર્મેન્દ્ર, આ કોને શીખાડ્યું? એમ બેસી જા સાહેબ. શું કહેતો સાહેબ? ઈ કહેતો હતો કે આ સાહેબ માં બહુ દિમાગ વાળા છે. સાહેબ તો વાંધો નહીં, બહુ સારું ભણાવે છે. તું આવ. તારું નામ શું? પેથો. પેથો એમ. પછી તારા હાથમાં બધે ઉઢાવરા પતા કેમ છે? સાહેબે શીખવાડ્યું છે. તમારા સ્કૂલ ના બગીચા ના માલી નું નામ શું? હેમા માલી. હેમા માલી કોને પાડ્યું? તેને સાહેબે. બેસી જા. છોકરાઓ બહુ સારું ભણ્યા છે, ફટાફટ જવાબ આપી દીધા. હા સાહેબ. અરે નાતા, ગધેડા નાતા, બે વત્તા બે કેટલા થાય? સોળ. સોળ કોને શીખાડ્યું? એમ બેસી જા. બધા ઓરો આવ. બધા પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપીશ ને. હા. પાંચ ગુણ્યા છ કેટલા થાય? બહુ મોટો હિસાબ કર્યો ને. કોમ્પ્યુટર નો. કોમ્પ્યુટર નો. કોમ્પ્યુટર કોને શીખવાડ્યું? સાહેબે. સાહેબે બેસી જા. સાહેબ, એ કોમ્પ્યુટર બાજુમાં ફીટ કીધું. એ કોમ્પ્યુટર બીજું ફીટ કીધું. પછી છેડા ઉતાવળા નથી લાગી ગયા ને? એના વાત છે, પ્રોગ્રામ જ ફીટ ના થયો. પ્રોગ્રામ જ ફીટ ના થયો. હા. શાંતિલાલ આવ્યો લ્યો. હા. શાંતિલાલ, પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપજો બરોબર. અગિયાર પૂછો તો આવી જાય. એમ. ચાર ભાગ્યા ત્રણ કેટલા થાય? ઓગણીસ. ઓગણીસ. એમ કેમ હિસાબ કર્યો? કોમ્પ્યુટર સિસ્ટમ. કોમ્પ્યુટર સિસ્ટમ. રાઈટ ફૂલ. રાઈટ ફૂલ. બેસી જા. એ ઉદા. ધનપતિ હટી જાય, હટી જાય. કેમ ચાર આંખું નથી દીધી? ના. તો ઊંધો કેમ હાલે છે? એ તો મારી સિસ્ટમ છે. સિસ્ટમ છે. પછી સોળ માંથી અઢાર જાય તો કેટલા વધે? હો. આ તો બહુ મોટો હિસાબ કર્યો ને કઈ. હા સાહેબ, આ તો એને સાહેબે કાક રાખ્યું તું. શું રાખ્યું તું? બેસી જા. અ ભલા ઉભો થા. ભલા, આજુ ફેરે પત્તા હવરા થઈ ગયા? એ તો સાહેબ શીખડાય. પહેલી ફેરા પ્રશ્ન પૂછે એટલે ઊંધા હવરા લઈ જવાનો. બીજી ફેરા પ્રશ્ન પૂછે એટલે સીધા લઈ જવાનો. એમ સાહેબે શીખવાડ્યું કા? પછી આઠ ને ત્રણ કેટલા થાય? સાહેબ આ કેટલા? સાડા અગિયાર. વારે વાહ, બહુ મોટો જવાબ આપ્યો. બેસી જા. હો પેથા, ન્યાવ. પ્રશ્ન પૂછો ને જવાબ આપજો બરોબર. પતે માંથી પ્રશ્ન પૂછું ને? છૂટશે. દસ ગુણ્યા બે કેટલા થાય? એકસો એક. ક્યાં દાન માં દીધા? દાન માં દીધા. બરોબર. બેસી જા. છોકરાઓ ગણિત પણ બહુ સારું ભણ્યા છે, શિક્ષણ બહુ ઊંચું આવશે. સાહેબ, બે વર્ષ માં તમારી ક્યાંય જાય? બે વર્ષ માં ક્યાંય જાય? હા. પછી તમે કેટલું ભણ્યા? દસ પાસ ને ચાર ફેરા ફેલ. દસ પાસ ચાર ફેરા ફેલ. હા, પાંચમી વારે માન પાસ થયો. ચાર માર્ક દઈ દીધા સાહેબે. એમ. પછી પાડા કેટલા સુધી આવડે? ચાલીસ એકા સુધી. ચાલીસ એકા સુધી. બસ. સોળ એકા કેટલા થાય? સોળ એકા સાહેબ આવડતા નથી. નથી આવડતા? ના, છોરા ને પૂછા કરું. હા, કરલ્યો કરલ્યો. ઉધા. સોળ એકા કેટલા થાય? સાઈઠ. 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 હા, મોટો હિસાબ કર્યો ને કઈ. હા સાહેબ. તો પછી અઢાર પંચા કેટલા થાય? સાહેબ, એ નથી આવતા. છોરા ગુસા કરલો. કરલ્યો કરલ્યો. હા સાહેબ.
કોમ્પ્યુટર સિસ્ટમ. કોમ્પ્યુટર છે? શાંતિલાલ નું કોમ્પ્યુટર બહુ તેજ છે. આવો સાહેબ. પછી આ ચશ્મા રાખ્યા છે? હા સાહેબ, 95 નંબર આયા. 95? 50,000 બીજા થઈ ગયા છે. 5,00,000 રૂપિયા લઈ ગયો? હા. એ 5,00,000 લઈ ગયો ને એટલે હું તમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરું છું. ના ના સાહેબ, 20-25,000 તમે લઈ લો. ના ના, 20-25,000 નહીં, 5 વર્ષ માટે તમે સસ્પેન્ડ. સરપંચ સાહેબ, આવું રાજીનામું સ્વીકારો અને આવી કોઈ દલીલ હોય તો મારી પાસે આવવાનું. હા સાહેબ. તમે દઉં 25,000? તમે 2,00,000 રોકડા આપશે તો કઈ નઈ. ધન્યવાદ. આ નાટક કદાચ હું લાંબુ વાલ્યું હશે અને આ નાટકનો હાર અમે આ નાટક મહેનત કરી અને ઉભું કર્યું અને એની સમજણ શું છે એ નાટકની સમજણ તમારે સમજવાની છે અને કદાચ કાંઈ ભૂલ હોય તો અમને દરેકને બાળકોને ભાઈઓ માનીને માફ કરશો. અને હવે પછી આપણા પ્રાથમિક શાળાઓના અહીં જે બાળાઓ છે તેમનો ગરબો કરશે. ગરબાનું નામ છે કુકુ બોલે કોયલડી.
પતિ છે નૃત્ય ગીત આજે Yeah.
ધન્યવાદ બાળાઓ. બહુ જ સારો નૃત્ય અને બહુ જ સારો ગરબો, જેને કહેવત છે કારાગ્રહે જન્મ લ્યો અધમ કિયો ધાર, કંસ માર્કે કરુણા કરી ઉને કિશન કહાય. તો હવે પછી હાઈસ્કૂલની બાળાઓ જે ધોરણ 9 ની છે તે અહીં આવશે, પોતાનો ગરબો અહીં રજૂ કરશે. ગરબાનું નામ છે અમે મૈયારા રે ગોકુળ ગામના. સ્કૂલની 9 હાઈસ્કૂલની જે બાળાઓ છે નવરા ધોરણ 9 Thank you.
શબ્દ આપણને કહીશ. આજે આપણે આપણા ગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રગટે એટલે આપણા હિન્દુ ધર્મનો ઉદય. શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રાવણ વદ આઠમ એટલે આપણે જન્માષ્ટમી તરીકે ગણીએ છીએ. તો આજે તેનો જન્મ થયેલ છે. બીજું કે લગભગ 5300 વર્ષ પહેલા મથુરાની કાલકોટડીમાં ભગવાનનો જન્મ થયેલ. ત્યારે ભારત ભૂમિનો ભારત હળવો થયેલ અને ભક્તજનોમાં આનંદ ઉલ્લાસનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ માસી પૂતના મામા કંસ અને અનેક નર રાક્ષસોનો સંહાર કરીને રક્ષા કરેલ. ભગવાન આપણને ગીતા જેવો મહાન ગ્રંથ પોતાના સ્વમુખે ગાથા ગાઈને આપણને મહાન ભેટ આપેલ. તો આપણે ચાલો ગીતાના રાહે ચાલીએ. ધન્યવાદ. અસ્ત જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. Oh.
હાઈસ્કૂલ અને ગામના બાળકો દ્વારા જે પ્રોગ્રામ આપણે ગોઠવેલ છે, તો અમુક જે ભાઈઓ તરફથી આ દરેક હાઈસ્કૂલની બાળાઓ અને બાળકોને અહીં આપવામાં ઇનામ આવે છે, જેમના નામ છે રવજી શિવજી મહારાજ, ધીરજભાઈ રાખ્યા જરૂર, રાખ્યાભાઈ બચા મરણ, શામજીભાઈ સાંભત વરચંદ, બાબુભાઈ આલા ડાંગર, ગેલાભાઈ નાણ જરૂર, શામજી સવા જરૂર, ધરમસિંહ ઓલાભાઈ ડાંગર, શામજી કાનજી હોમલ તરફથી આ દરેક ભાઈઓ તરફથી 100 રૂપિયા આપવામાં આવશે. ધન્યવાદ. કાથણા જે છે આપણા ગામના, જે આપણા ગામના અગ્રણી, તેમના તરફથી દરેક વિદ્યાર્થીને વિદ્યાર્થિનીઓને અહીં જે નાટક અને ગરબામાં ભાગ લીધેલ છે, તો તેમના તરફથી દરેકને એક એક ઘડિયાળ આપવામાં આવશે ઇનામ તરીકે. તો અહીં જે બાળાઓ અને બાળકો જે રાસ હતા જે ગરબા, તેમાં જે ભાગ લીધેલ છે, તો અહીં હાજર રહે. ધોરણ 10 ની બાળાઓ ગમર ગમર મારું વલોણું ગાજે, ટૂંક સમયમાં આવે છે અને બહેનો આવી જાઓ.
ધન્યવાદ બાળાઓ, ખૂબ જ સારો ગરબો. અને બીજું છે જણાવવાનું કે અહીં જે આપણે આ કાર્યક્રમના જે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને જે ઇનામ આપવાનું છે તેમના દાદા શ્રી વાદેવાભાઈ છે, અને તેના સિવાય જે હલો અને એમના સિવાય આપણે આપણા ભીમાસર હાઈસ્કૂલના જે સાહેબ છે તે ભરતભાઈ પટેલ ટૂંકું વ્યક્તિ જન્માષ્ટમી નિમિત્તે સમજાવશે. ભરતભાઈ પટેલ નમસ્કાર. આપ સૌ ગ્રામજનોને આ પવિત્ર પર્વની શુભેચ્છા પાઠવું છું. મને જન્માષ્ટમી વિશે બે મિનિટ કહેવાનું કહ્યું છે, અને જન્માષ્ટમી વિશે હું સમજું છું. એક જ વાક્યમાં કહું તો જન્માષ્ટમી એટલે આપણા ગામને ગોકુળ બનાવવાનું પર્વ. દરેક ગામ ગોકુળ બની જાય તો એ જન્માષ્ટમી આપણી સાર્થક બને. ગોકુળ બનાવવું એટલે કૃષ્ણને સમજવું. જગતભરના ચિંતકોએ શ્રીકૃષ્ણને શ્રેષ્ઠ પુરુષ કહ્યા, પણ આપણી તકલીફ છે કે આપણે કાનુડાને સમજીએ છીએ તો કૃષ્ણને નથી સમજતા. મટકી ફોડવી એટલે કે કૃષ્ણ ભગવાને મટકીઓ ફોડી, આપણે પણ એ પ્રમાણે અહીંયા આજે મટકી ફોડનો કાર્યક્રમ છે. પણ મટકી ફોડવી એની પાછળનો જે ભાવાર્થ છે એ આપણે સમજીએ તો આપણા ગામને ગોકુળ બનાવવું બહુ સરળ પડી જાય. હું બે મિનિટમાં વાત કરવાની છે, એટલે મટકી વિશે કહી દઉં તો ગોકુળ ગામ બનાવવાની આપણી એક કલ્પના છે એ સાકાર બને. મટકી આપણે ફોડીએ છીએ અને અંદરથી ગોરસ નીકળે છે, એનું જે આવરણ છે આવરણ તોડીએ તો જીવનનું સત્વ પ્રગટ થાય. અને એ આવરણ એટલે આપણામાં જે કંઈ ક્રોધ દ્વેષ ઈર્ષા મોહ માયા જે કંઈ વ્યાપેલું એ બધું તોડીએ તો આપણને એ સત્વ પ્રાપ્ત થાય. મટકી ફોડીએ અને ગોરસ પ્રાપ્ત થાય છે. એટલે આપણી અંદરથી જો આપણે આ બધા ક્રોધ ઈર્ષા દ્વેષ બધું બહાર કાઢીએ તો આપણને જીવનનું સત્વ પ્રાપ્ત થાય અને આપણું ગામ ગોકુળ બની શકે. તો આ પર્વ નિમિત્તે આપણે બધા પવિત્ર સંકલ્પ કરીએ કે આપણા ગામને આપણે ગોકુળ બનાવીએ, અને ગામ ગોકુળ બને, પરસ્પર પ્રેમ ભાવ જાગે, પછી આપણી એ લાગણીઓનું વૃંદાવન ઉગે, આપણા પ્રેમની કાલિંદી પણ અહીંથી વહેશે. પણ સરસ છે કે આપણા વચ્ચે પણ ગોકુળ ગામમાં હતો એવો પ્રેમ ભાવ ભાવચારો વચ્ચે જળવાય. તો આ પ્રસંગની જે કંઈ ઉજવણી કરીએ છીએ. ધન્યવાદ સાહેબજી. અને હવે પછી આપણે જે અહીં જે ગરબામાં ભાગ લીધેલ નાટકમાં ભાગ લીધા આપણા જે બાળકોને બાળાઓ તેમને અહીં સન્માનવાનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે. તેના પછી મટકી ફોડશે. અને બીજું કે સાંજે આપણે દરેક ત્યાંથી જામપેથી આપણી બહેનો દ્વારા જે ગોકળીઓ આવશે તો દરેક બહેનો અને ભાઈઓને યુવાનોને વિનંતી કે તેમાં ભાગ લે, થોડુંક જુગારમાં મોશું ધ્યાન આપે, ભગવાનનું કામ કરશું તો ભગવાન રાજી થશે. જુગાર રમશું ને કોઈ હારી જશે તો આપણે ગાળો દેશે. તો આજની જે અનેક દાતા છે જે આપણા હાઈસ્કૂલના જે હાઈસ્કૂલમાં જે ઓડિયો ટેપ જે આપવામાં આવેલ છે તેમના દાતા છે આપણા રમેશભાઈ ભોજા હુંબલ. તો હવે હાઈસ્કૂલની 10મા ધોરણમાં ભરતી બાળાઓના ઇનામદારવા તેમને આવશે આપણા અહીં ચોકના પ્રાંગણમાં એ લોકોનું સન્માન કરવામાં આવશે. આ સન્માન કરશે આપણા ગામના અગ્રણી અને તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી વીકેભાઈ હુંબલના હસ્તે તેમનું બહુમાન થશે. ધોરણ 10 તમામ 10 ધોરણની બાળાઓ ભરતી ધોરણ 10ની બાળાઓ ફક્ત 10 ધોરણમાં ભરતી બાળાઓ લાઈન સર આવી જાય. જેટલી બાળકો બધાને અલગ અલગ તમે સહેજ આપવા જવા.